ગુજરાતમાં કોરોનાના નવા દસ હજાર ઓગણીસ કેસ બેના ના અમદાવાદ શહેરમાં ત્રણ હજાર નેવું સુરતમાં બે હજાર નવસો છ્યાસી અને વડોદરામાં એક હજાર બસો ચુમોતેર કેસ આમ આદમી પાર્ટીને કાલે અલવિદા કરી શકે છે વિજય સુવાળા ચૂંટણી પહેલા આપને મોટા ઝટકાના સંકેત જૂનાગઢમાં સામાજિક તત્વોના આતંક ત્રણ થી વધુ શખ્સોએ બાઇકમાં તોડફોડ કરી બે વ્યક્તિને ઇજા રાજ્યની શાળા કોલેજોમાં આવતીકાલે પણ રજા મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ શિક્ષણ વિભાગનો નિર્ણય વિદ્યાર્થી અને સ્ટાફને લાભ વડોદરામાં આતશબાજી સાથે મકર સંક્રાંતિની ઉજવણી પૂર્ણ સાંજ પડતા જ આકાશમાં આતશબાજી રાજ્યમાં મકર સંક્રાંતિની રંગે ચંગે ઉજવણી મુખ્યમંત્રીએ લગાવ્યા પેચ તો કલાકારો પણ મન ભરીને ઝૂમ્યા

કેન્દ્રીય આપણા મંત્રી શ્રી એમની સાથે પણ મુચુકભાઈ સાથે અમારા કૃષિ મંત્રી સંપર્કમાં છે ને જ્યારે જે જરૂરિયાતની જરૂર પડી છે ત્યારે અત્યારે મળ્યું છે છતાં પણ ક્યાંય તકલીફ હશે રાજ્યની સરકાર એ તુરત ઘટતી કાર્યવાહી કરીને એ ખેડૂતોને બાજુ રહેશે છે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણમાં કેન્દ્રની સરકારમાં અમે આપીએ છીએ ને એ પ્રમાણેની જરૂરિયાતો સમયે સમયે મળતી રહી છે ને ભવિષ્યમાં પણ મળશે ખેડૂતોએ જેટલી પણ માગણી મૂકી છે એ પ્રકારની માગણી હું આપને ડેટા પછીથી આપીશ મારી પાસે ડેટા નથી હું ડેટા આપને આપીશ ડેટા સાથે વિગતો આપી પણ હાલમાં એ કોઈ જાતની તંગી નથી

જુઓ તમે જે કીધા એ તમામ પ્રશ્નો ખેડૂતોના છે ને એ પ્રશ્નોથી અત્યારે ખેડૂતો ત્રસ્ત છે પરંતુ સરકાર દાવા કરે છે કે ખાતરનો પૂરતો જથ્થો છે ખાતરની કોઈ કમી નથી તંગી નથી પરંતુ મારી સાથે કેટલા ખેડૂતો છે તેમને પૂછી લઈશું સીધા એટલે સરકારનો સીધો જવાબ મળી જશે જે ભાઈનું ખેતર છે એમના ખેતરમાં અમે ઊભા છીએ અને આપની સાથે છીએ આ તમારું જ ખેતર છે અને તમે શું ભાવ્યું છે અત્યારે આ લસણનો ક્રોપ છે અને આ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ થી સાહીઠ દિવસનો આ ક્રોપનો સમયગાળો છે અને એના એની અંદર અત્યારે ખાતરની જરૂરિયાત છે પણ જુએ એ ખાતર પૂરતા પ્રમાણમાં અમને મળી નથી રહ્યા જેની શોર્ટેજ આવે છે અને આવે છે ખાતર તો મોંઘા ભાવના આવે છે ઊંચા ભાવના જે હજાર રૂપિયાનો પોટાશ તો એ સત્તરસો એસી થઈ ગયા છે વધીને અને એ બધા આજે બહુ જ અઢળક વધારા આવે છે એની અંદર સરકાર તો એવું કે છે કોઈ કમી નથી ખાતરની તંગી નથી ખાતર પૂરતા પ્રમાણમાં માં ખાતર પૂરતા પ્રમાણમાં હોય તો અમને આપો ને અમે લેવા તૈયાર છે કેટલું છે લાવો બતાવો મંડળીમાં માંડ માંડ એકાદ એકાદ ગાડી આજે મહિને મહિને આવે છે બટાકાની અંદર આજે ટાઈમ થઈ ગયો છે પોટાશ આપવાનો તો લોકો વલખા મારી રહ્યા છે એ પોટાશ મળતો નથી તો એની એની જગ્યાએ વોટર સોલ્યુઅર પોટાશ ચાર હજાર રૂપિયાના ભાવનો ખરીદીને ને પણ ખેડૂતને આગે છે શું કરવાના અમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી ખેડૂત પાસે બીજો કોઈ ઓપ્શન નથી સરકાર ભલે દાવા કરતી હોય પણ ખેડૂતોના મોઢેથી આપ સાંભળી રહ્યા છો કે ખેત ખાતરની કેટલી તંગી છે કમી છે 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 વધુ ખેડૂતો ભાઈઓ સાથે મંડળીમાં પણ જવાબ શું મળે છે ખાતર લેવા છો તો મંડળીમાં અમે ખાતર લેવા માટે જઈએ છીએ તો મંડળીવાળા વાળા પહેલા તો અમારો ફોન રિસીવ નથી કરતા અને જો ઘણી એવા મંડળી તો ફોન જ રિસીવ નથી કરતા અને જો ફોન રિસિવ કરે અને પૂછીએ કે ભાઈ ખાતર છે તો કે છે સર હમના તો કોઈ જ પ્રકારનું ખાતર અવેલેબલ નથી હમણા આગળથી ગાડીઓ નથી આવતી આગળથી પોટાશ પ્રમાણ પૂરતા પ્રમાણમાં નથી આવતો કે નથી યુરિયા આવતો કે નથી એમોનિયા આવતો એવી રીતે એ લોકો જવાબ આપીને છૂટી જાય છે તો અમારે શું કરવું અમારે તો અમારા ખેતરમાં અમે કઈ ને કયા પાક કર્યો હોય અમારા ખેતરમાં ખાતરની જરૂર હોય છે તો અમે શું નાખીએ એવો અમને મંડળી તરફથી જવાબ મેં તો અમારે કોની પર આક્ષેપ કરવો સરકાર પાસેથી આશા હોય છે અપેક્ષા ખેડૂતોની અત્યારે પૂરી નથી થઈ રહી કારણ કે ખાતરની શોર્ટેવા જઈએ સાતસો રૂપિયા થઈ ગયો છે સરકાર સરકાર તરફથી કોઈ માલ આવી નહી રહ્યો અમે એની અગેન્સ્ટમાં લિક્વિડ ફોર્મ લાવીએ છીએ એ ડ્રીપ છોડીએ છીએ અને બીજું કે અમને કોઈ સ્કીમ નથી મળી રહી અમે એક ફોર્મ બસ્સો રૂપિયાનું પંદર લાખ ખેડૂતે ફોર્મ ભર્યા સીધે સીધા ખેડૂત સરકાર ને કરોડ રૂપિયા જમા થઈ ગયા સરકાર અમને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે છ હજાર રૂપિયા અમને એ જોતા નથી તમે અમને દિવસની લાઈટ આપો બિચારો ખેડૂત રાતે જાય છે ભૂંડ સાચવે રોજ સાચવે સવારે પાછો બીજે દિવસ જાય તો બટાકા બિચારાના ખોદેલા હોય છે તો ખેડૂત જાય જાય ને કઈ જઈને ઊભો રહે સરકાર એવું કે છે કે ખાતરની કમી નથી આ બીજા પણ ખેડૂતો એ સાંભળ્યું આપણ પોતે ખેડૂત છો કેટલી તકલીફ પડી રહી છે અત્યારે પહેલા પહેલી વાત તો એ કે આ ભાજપ સરકાર ખેડૂતની કોઈ ચિંતા જ નથી જે સ્ટેટમેન્ટ કૃષિ મંત્રી આપવાનું હોય એ શિક્ષણ મંત્રી આપે છે એઝ અ પ્રવક્તા જીતુભાઈ વાઘાણી છે તો એમને એટલું ખબર હોવું જોઈએ કે આ સ્ટેટમેન્ટ કૃષિ મંત્રીને આપવાનું હોય તમારો ડિપાર્ટમેન્ટ અલગ છે કૃષિ મંત્રીનો ડિપાર્ટમેન્ટ અલગ છે તમે લોકો આજે સરકારના આટલા આટલા રૂપિયા લઈ લો છો સરકારી ભથ્થા આટલા લો છો તો તમે આજે આ પોટાશ અને આ ખેડૂતોને જે પડતી હાલાકી ખાતર માટે જીતુભાઈ વઘાણીનો પોતાનો વિસ્તાર અત્યારે ભરપૂર બટાકા ત્યાં થાય છે એ વિસ્તારના લોકો વલખા મારે છે અને આપણા શિક્ષણ મંત્રી એવું કે છે કે અમે ખાતર ઉત્તર પ્રદેશમાં મોકલ્યું તો આ વાતને કઈ રીતે માન્ય રાખીએ શું ખેડૂતો અભન છે એવું જીતુભાઈ વાઘાણીને અને આ ભાજપ સરકારને સહેજ પણ કઈ ખબર પડતી નથી ખેડૂતોની ચિંતા ભાજપ સરકારે કરી નથી અને કરવાની પણ નથી ભાજપ કોંગ્રેસ એકબીજા એક બીજા પ્રત્યે આક્ષેપ કરે છે એકબીજા ની સામે આક્ષેપ કરી રહ્યા છે પણ ખેડૂતોની શું સ્થિતિ છે રાજકારણથી હટીને વાત કરીએ સાહેબ પહેલા પહેલી એક વાત કરું ભાજપ કોંગ્રેસ ની તમે વાત કરી કોંગ્રેસ ની સરકારમાં ખેડૂતને બાર કલાક વીજળી આપવામાં આવતી હતી ટાઈમ ટુ ટાઈમ વીજળી આપવામાં આવતી હતી આ સરકાર આઠ કલાક પણ વીજળી આપતી નથી પહેલા પહેલો તો પાણીનો પ્રોબ્લેમ છે પોટાશ પછી આવ્યો ખાતર પછી જ આવ્યું કોંગ્રેસ સરકારની અંદર ખાતર એકદમ સસ્તા ભાવે મળતું હતું ખેડૂતોને ખેડૂત પોતાની મંડળીથી ખાતર કલેક્ટ કરી શકતા હતા અત્યારની સરકાર સ્માર્ટ સિટીની વાતો કરે છે સ્માર્ટ ખેડૂત ની વાતો કરે છે તો ખેડૂતને આજે ખાતર લેવા માટે પચાસ કિલોમીટર દૂર જવું પડે છે એ હાલાકી સરકાર ને હજી ખબર પડતી નથી ખાલી ભાષણબાજી કરવામાં સરકાર એક્સપર્ટ છે વશે તો ખાતર નથી મળી રહ્યું તો બીજો વિકલ્પ શું છે ખેડૂત પાસે ખાતર નથી મળી રહ્યું તો ખેડૂત અત્યારે વોટર સોલિબલ લાવે છે જે વસ્તુનો ભાવ હજાર રૂપિયા તો એ આજે 4000 માં ખેડૂતને ખરીદવી પડે છે એટલે ખેડૂત ઘરે કશું લઈને જાય નહીં ખેડૂતને આજે બિયારણ મોગા ભાવનું હોય crop ને ઉછેરવાનો મોગા ભાવનો હોય બીજી લેબરની મગજમારી છે સરકારને કોઈ પણ આ વસ્તુની ચિંતા નથી સરકાર આડેધડ ભાષણો આપવામાં અને આડેધડ સ્ટેટમેન્ટ આપવામાં માહિર છે હવે ચૂંટણી આવી રહી છે એટલે ખેડૂતોને લલચાવવા માટે આ સરકાર ગમે તેવા નુસ્ખા અપનાવશે તો આ ખેડૂતોની વેદના છે ખેડૂતોની વાત છે અને આ જ જવાબ છે સરકારને કે ખેડૂતો પાસે ખાતર પૂરતા પ્રમાણમાં પહોંચી રહ્યું છે તેવું સરકાર સરકાર ભલે ભલે કહેતી કહેતી હોય હોય કે ખાતરની રાજ્યમાં કોઈ તંગી નથી પરંતુ જે ખેતરમાં છું અને ત્યાંના ખેડૂતો છે તેમના મુખિયા તેમની વેદના સાંભળી એ જ સરકારને ખેડૂતોનો જવાબ છે કે રાજ્યમાં ખાતરની શું પરિસ્થિતિ છે અને મળી પણ રહ્યું છે તો કેટલું મોંઘા દરે મળી રહ્યું છે હવે સરકારે જોવાનું છે જો સરકાર ભલે પોતે દાવો કરીને આત્મસંતોષ માનતી હોય પરંતુ ખેડૂતોની વેદના એ છે કે તેમના પાસે પૂરતા પ્રમાણમાં ખાતર પહોંચી નથી રહ્યું મળી રહ્યું છે તો ખૂબ મોંઘું મળી રહ્યું છે જી અમિત જોડા સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો જે રીતે કહી શકાય કે ખેડૂતોનું મંતવ્ય પણ આપણે સાંભળ્યું કે તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે ભાવ વધ્યા છે બીજી બાજુ ખાતરની અછત પણ છે અને તેને કારણે તેઓને ખેતીમાં ઘણી મુશ્કેલી પડી રહી છે કે ભલે સરકાર એવું કહી રહી હોય ખાતરની કોઈ જ અછત નથી મુદ્દે ચર્ચા કરીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શૈલેષભાઈ ઠક્કર જેવો ખેડૂત પ્રતિનિધિ છે હિરેન હીરપરા જેવો મહામંત્રી છે કિસાન મોરચા ભાજપ તરફથી અનિરુદ્ધસિંહ પઢેરિયા પણ આપણી સાથે જોડાયા છે જેઓ પ્રવક્તા છે કિસાન કોંગ્રેસથી આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલા તો હિરેનભાઈ કે આપ મહામંત્રી કિસાન મોરચા ભાજપ તરફથી છો એક બાજુ ભાજપના મંત્રી કહી રહ્યા છે કે કોઈ જ અછત નથી હાલ ખાતરની તો પછી ખેડૂતો આપે જોયું મંતવ્ય ન્યૂઝ ઉપર કે ખેડૂતોનું જ મંતવ્ય છે કે ખાતરની અછત છે અને તેઓને ખરેખર ઘણી તકલીફ પડી રહી છે જી હિરણભાઈ આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે રે સંપર્ક નથી થઈ રહ્યો આપને પૂછી હું શૈલેશભાઈ કે આપ એક ખેડૂત પ્રતિનિધિ છો આપે જોયું કે ખેડૂતોના જે મંતવ્ય છે તેનું સ્પષ્ટ એવું છે કે સરકાર ભલે કહી રહી હોય કે અછત નથી પરંતુ તે ખોટું છે અને ખરેખર અછત છે અને મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન પર પણ આપણે જોયું અગાઉ પણ કે બહાર ખેડૂતોની લાંબી કતારો લાગલી છે તેને જોઈએ છે એટલે તું ખાતર નથી મળી રહ્યું પહેલાં તો ખાતરની અસર છે એ તો દેખાઈ રહ્યું છે તમામ મીડિયા ચેનલ પણ દેખાડી રહી છે કે લાંબી લાંબી લાઇન જ્યારે નોટબંધી થઈ હતી ને એવી લાઇનો છે એટલે એક બાજુ વિધાનસભાના જે ધારાસભ્યો છે જેટલા પણ કોંગ્રેસના ભાજપના એ હર વિસ્તારની અંદર પોતે રજૂઆત કરે છે પોતાના જે એપીએમસી હોય પોતાની મંડળી હોય કે ભાઈ ખાતરની અસર કેમ છે બરાબર પણ હજુ સુધી દર વર્ષે એક વર્ષની વાત નથી મેડમ ત્રણ ચાર વર્ષ સરંગ દર વર્ષે ખાતરની તંગી રહે છે તો મેં વારંવાર એ જ કહેવા માગું છું કે તમે વારંવાર જે તમારી સફાઈઓનું આયોજન કરો છો પતંગ ઉત્સવનું આયોજન કરો છો વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરો છો એ બે બે મહિના પહેલાં આયોજન કરી રહ્યા છો એ રીતે તમને ખબર છે કે રવિ પાકની અંદર એક લાખને ચાલીસ હજાર હેક્ટરની જે ખેતીની આપણી વાવેતર થયું છે રવિ પાકનું તો આ પ્રમાણે ખાતરની પણ આપણે જરૂરત છે તો આ બે મહિના પહેલાં આનું આયોજન હોય અને આ રીતે કે ભાઈ ચલો આપણે એક ખાતરની થેલી માટે અત્યારે વલખા મારી રહ્યું છે ખેડૂત તો અત્યારે દસ ખાતરની થેલી હોવી જોઈએ કારણ કે ફરજિયાત પાંચ સાત તો થેલી જોઈએ જ છે વીઘામાં એટલે હું એ જ કહેવા માગું છું કે સરકારને આમાં કારણ કે જીવાદોરી છે ખેડૂતની જીવાદોરી છે આ ખાતર એટલે તાત્કાલિક ખાતર જે અત્યારે તંગી છે હવે બહુ બહુ વધારે વધારે વીસ થી પચીસ દિવસ જ છે ખાતરની જરૂર છે તો તમે જયારે અત્યારે તમે નહીં આપો તો પછી શું કામનું એટલે મારી વિનંતી છે સરકાર ને કે તમે તાત્કાલિક જલ્દીમાં જલ્દી ખાતરની અસર પૂરી કરો જે અલગ અલગ કાર્યક્રમોને લઈને પ્લાનિંગ પ્લાનિંગ કરવામાં છે તો પછી આનું કેમ થઈ શકે ખબર છે કે આટલા હેક્ટરમાં જો વાવેતર થઈ ચૂક્યું છે અને જે થવાનું છે તેને લઈને ખાતર જોઈશે જ તો પછી તેનું પ્લાનિંગ પણ કરવું એટલું જ યોગ્ય છે અને એટલું જ જરૂરી પણ છે આપને પૂછીશ હિરેનભાઈ કે જે રીતે કહેવામાં આવી રહ્યું છે મંત્રીઓ દ્વારા કે ખાતરની કોઈ અછત નથી પરંતુ મંતવ્ય ન્યૂઝ પર આવેલા ખેડૂતોએ સ્પષ્ટ મંતવ્ય આપ્યું છે કે ખાતરની અછત છે તેઓને જોઈએ છે તેટલું ખાતર તેમને નથી મળતું

અને આ સરકાર જે સંપૂર્ણ ચૂંટણી ચૂંટણીલક્ષી સરકાર આ છે બીજેપી ગવર્મેન્ટો એટલે સમજી લેવાનું કે ચૂંટણીઓના પેલામાં જ રહેતી સરકાર છે એટલે કોઈ પણ હોય એ કોરોના હોય તો પણ અને ખેડૂતોનો મુદ્દો હોય અને અત્યારે ખાતરનો મુદ્દો છે જયારે પીએચ ચાલી રહી છે ખેડૂતોને પહેલું પાણ બીજું પાણ પીવડાવવાનું હોય ત્યારે એને જો પાણ પીવડાવે ને ખાતર ના હોય તો એની દરેક મંડળીય મંડળીએ ભટકી રહ્યો છે ખેડૂત અત્યારે હાલ એમાં છે ને બેન થોડા મહિના પહેલાના આંકડા છે આપણી પાસે કે અને આ મિનિસ્ટ્રી ઓફ ફર્ટિલાઇઝરના આંકડા છે મારા કોઈના નથી આ મિનિસ્ટ્રી ઓફ છે અને એમાં એ ફર્ટિલાઇઝર અઢાર ઓગણીસમાં જે રીતે છાસઠ પોઈન્ટ બે લાખ મેટ્રિક ટન ડીએપીની આયાત થઈ હતી એની બદલે બે હજાર એકવીસમાં અડતાલીસ લાખ મેટ્રિક ટનની આયાત થઈ છે એટલે આ ચોખી વાત છે કે આયાત ઓછી કરવામાં આવી છે એવી જ રીતે બધા ખાતરોમાં આયાત ઘટાડી છે 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 આ મુખ્ય મુદ્દો મુદ્દો એનો બીજું કે કે મૂળ અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે અને ઇલેક્શન ચાલી રહ્યું છે એટલે ખાતરની બધી જ એ બાજુ કારણ કે બહુ મોટું રાજ્ય છે અને આ સમય છે રવિ રવિ સિઝન છે આ દરેક શિયાળુ પાક શિયાળુ પાક દરેક જગ્યાએ દરેક રાજ્યમાં દરેક આખા ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ઘઉંનું ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં વધારે ખાતરની જરૂરિયાત ઊભી થાય છે અને જમીનો નબળી પડવાથી વધારે ખાતરનું જરૂરિયાત ઊભી થાય છે એ માટે આ સરકારે યોગ્ય આયોજન નથી કરી રહી બીજું કહી રહ્યા છે આપણા જે જે પ્રેસમાંથી આવીને બોલે છે તો શિક્ષણ મંત્રી પણ એ આ દરેક વિષય પર બોલે છે જીતુભાઈ વાઘાણીએ એમને કીધું કે ભાઈ કોઈ અછત નથી અમે કેન્દ્ર પાસેથી માંગશું પણ કેન્દ્રએ જ ઓછું મંગાવ્યું છે બહારથી તો સ્વાભાવિક રીતે કેવી રીતે અહીં પહોંચશે તો એની માટે શું કરવાનું અત્યારે આપી રહ્યા છે યુપીના ખેડૂતોને આ જ ચૂંટણી પહેલા થોડા ટાઈમ પહેલા જ્યારે આંદોલન ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એમને ખાલિસ્તાની દેશ વિરોધી તત્વો દરેક બાબતો કહેવાનો પ્રયત્ન કરતા હતા અત્યારે એમની માટે ખેડૂતો થઈ ગયા એમની માટે એ બધી પૂરી કરે છે બીજું એ વખતે અહીંયા તત્કાલીન કોંગ્રેસના પ્રમુખે એ વખતે કીધેલું કે આ ભાવ જે વધારો કર્યો છે પુષ્કળ ભાવ વધારો કર્યો છે ખેડૂતોને પોસાય એવું નથી એમાં અહીં તે ભાવ વધારે હવે અછત ઉ એટલે જે ભાવ એ મળે તો મોંઘું છે એ ભૂલી જાય બધા એટલે આ પેલા વાળી વાત છે કે આ ખેડૂતોને ખૂબ જ પડ્યા પર પાટું મારવાની આટલા બધા કમોસમી વરસાદની અંદર આટલા માવઠાઓ પછી અને તોકતે વાવાઝોડુંથી લઈને અત્યાર સુધી ગુજરાત ઉપર માઠી અસર રહી છે અને એમાં જો આ ટાઈમે ખાતર ના નંખાય તો બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે ઉત્પાદન ની અંદર તો આ સરકારે વિચારવું જોઈએ અને એમાં કામ કરવું જોઈએ તો જે રીતે હિરેનભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે હેલો

તો પણ પિસ્તાલીસ લાખ હેક્ટર જેટલા વિસ્તારની અંદર શિયાળુ ડુંગળી લસણ ઘઉં જેવા પાકોનું વાવેતર થયું છે ગુજરાતની અંદર તેર લાખ મેટ્રિક ટન એ યુરિયાની ફાળવણી છે તમારી સાથે હું વાત કરી રહ્યો છું ત્યારે ગઈ કાલ સાંજ સુધીના મારી પાસે આંકડા છે એમાં બાણો લાખ એકસો ને દસ મેટ્રિક ટન યુરિયા એ ગુજરાતની અંદર છે હા યુરિયાની ક્યાંક તંગી જે છે એ તંગી પાછળ ટ્રાન્સપોર્ટેશન હોય કે ખેડૂતો જે છે એ વધારે પ્રમાણની અંદર યુરિયા જે વૈજ્ઞાનિક ભલામણો છે એ કરતા વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ જેના માઠા પરિણામો પણ આપણે ભોગવી રહ્યા છીએ જમીન બગડી રહી છે કેન્સર જેવા રોગો પણ થઈ રહ્યા છે એની સામે યુરિયા વૈજ્ઞાનિકોની ની જે ભલામણ છે એ પ્રમાણે ઉપયોગ કરીએ સાથે સાથે જે ખેડૂતો છે અછત ઊભી થશે અછત ઊભી થશે એવો જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે એના હિસાબે ક્યારેક ખેડૂતો સ્ટોક પણ કરી કરતા હોય છે એના હિસાબે ક્યાંક અછત જેવા જેવી સ્થિતિ ઉભી થતી હોય છે પરંતુ રાજ્યની અંદર જે કાંઈ થોડી ઘણી અછત હોય કે ટ્રાન્સપોર્ટેશનના ના હિસાબે એ સમયસર પહોંચતું ના હોય એવી પરિસ્થિતિ છે રાજ્યની અંદર સંપૂર્ણ અછત છે એવી કોઈ વાત નથી રાજ્યના મિત્ર એ ખૂબ સારી વાત કરી અને એ આક્ષેપો જ કરી શકે કે ખેડૂતોને ખાલીસ્તાની કહ્યા છે કે રાજ્યના શિક્ષણ મંત્રી છે એ વારંવાર ખેડૂતોના મુદ્દે જવાબ આપવા આવી જાય છે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે અને પ્રવક્તા મંત્રીના નાતે જે રાજ્યની પરિસ્થિતિ છે જે જે પ્રજા સાથે વાત કરવી જોઈએ જોઈએ પ્રશ્ન જવાબ આપવો એ જીતુભાઈ રહ્યા છે આજે જે યુરિયાની પરિસ્થિતિ છે ત્યારે યુરિયામાં નવા સંશોધનો પણ થયા છે નેનો યુરિયા અત્યારે પિસ્તાલીસ કિલોની જે બેગ યુરિયાની આવે છે એની સામે નેનો યુરિયા એ પાંચસો ml ની બોટલ ખેડૂતોને બસો ને ચાલીસ રૂપિયાની અંદર આપી રહ્યા છે જેમ અનેક પ્રકારના નવા નવા રોગો આવી રહ્યા છે એની સામે અનેક પ્રકારના સંશોધન સંશોધનો થયા ધારો કે કોરોના આવ્યું તો કોરોના પછી નવી વેક્સિનો આવી એમ યુરિયાની અંદર પણ નવા નવા સંશોધનો થયા છે અને આજે વૈશ્વિક સ્તરે નેનો યુરિયા એ પ્રસ્થાપિત થઈ ચુક્યું છે ત્યારે આપણે ઇમ્પોર્ટ યુરિયા જે કરી રહ્યા છીએ આપણું વિદેશી હુંડિયામણ પણ જઈ રહ્યું છે એમની સામે આપણું ઘર આંગણે વિકસાવેલું ઇફકો એ નેનો યુરિયા એનો પણ ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે જે આંકડા આપવામાં આવ્યા છે હું આપને આંકડા પણ આપીશ બે હજાર ની અંદર બસો લાખ મેટ્રિક ટન યુરિયાનું જે ઉત્પાદન ઉત્પાદન થયું છે રાજ્યની અંદર દેશની અંદર અને અઠ્ઠાણું લાખ મેટ્રિક ટન એ આપણે ઇમ્પોર્ટ પણ કર્યું છે જે જરૂરિયાત છે એ પ્રમાણે

તો આ નોટબંધીની લાઈનો છે આ લાઇનો નોટબંધીની છે તે વેક્સિનની છે એ જણાવો પહેલાં અને બીજું સાહેબ બોલ્યા ત્રેપનથી પંચાવન લાખ હેક્ટર જગ્યાનું રવિ પાકનું વાવેતર થયું છે સાહેબ તમે પહેલાં પૂછીને તો આવો તમારા કમલમમાંથી કે એક લાખ ચાલીસથી પિસ્તાલીસ હજાર લાખનું હેક્ટરનું વાવેતર રવિ પાકમાં થયું છે કોઈપણ ન્યૂઝમાં પૂછી લો બરાબર હજુ તમને ખબર નથી કે કેટલાનું વાવેતર થયું છે અને બીજી વાત કે તમે એવું કહો છો કે એક અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામનું એક એમને ડબલું કાઢ્યું એ ડબલો તમે છંટકાવ કરો અને છંટકાવ કરી અને એ ખાતરના ખાતરની જગ્યાએ તમે એ વાપરો મેડમ અમે એ ડબલું છે ને પાછળ ચાલીસ લા ચાલીસ સોરી ચાલીસ કિલોનું જે પાણીનું બેલર હોય ને એની અંદર એ દવા નાખવાની અને અમારે છાંટવાનું એ છાંટવા માટે એક મજૂર પચાસ રૂપિયા લે છે હવે તમે એની મજૂરી ગણી લો હવે એની મજૂરી ગણી લો કે કેટલી મજૂરી થાય એટલે એવું કહેવા માગું છું કે અમારે ખાતર પોંખવાનું છે અમારે ખાતરની જરૂર છે તમારે બી થઈ શકતું હોય તો તમે આપી શકો છો નથી થઈ શકતું તો તમે ના પાડો ને તમે વાવરપની તૈયારી કરો તો એ પતંગ ઉછોની તૈયારી કરો ખાતરની તૈયારી ના કરશો ખોટા તમે બાના ના બતાવશો

વિદેશ આવે છે યુનિવર્સલ છે કેમ કૂવો ખોદવા જઈએ છીએ જ્યારે આપણે જરૂરિયાત હોય કે ખબર છે કે આટલું વાવેતર થયું છે તો એની સામે આટલા ખાતરની માંગ ઊભી થશે બીજું કે ભાઈશ્રીએ જે પ્રમાણે કીધું કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે નાખવું જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જો નાખવામાં આવે તો એ પ્રમાણે ઉત્પાદન જેવું જોઈએ એવું ના મળે ખેતીની અંદર જ્યારે જમીન દિવસે દિવસે જ્યારે ઘસાતી જાય જયારે ખાતરથી પડે ગ્રામ્ય ક્ષેત્રની અંદર આજે પ્રમાણ ઘટ્યું છે દેશી ખાતરનો ઉપયોગ ઓછો થયો છે એટલે હવે ફર્ટિલાઇઝરનો યુરિયા હોય ડીએપી હોય કે બીજા અન્ય ખાતરો છે એ બધા જ ખાતરોનો ઉપયોગ વધ્યો છે સ્વાભાવિક રીતે બીજું કે એ એની આપણે સમજ હોવી જોઈએ અને આપના સેવકો આપના તલાટી મંત્રીઓ આપના જે જે કૃષિ ખાતાના અધિકારીઓ છે એ બધાની સલાહ લઈ અને આપણે એ પ્રમાણેનું કાર્ય કરવું જોઈએ પણ એમાંય બહુ મોટી અછત છે બરાબર છે એક ગ્રામ સેવક પાસે દસ દસ થી વધારે ગામનો એની પાસે ચાર્જ હોય તો કેમનો સર્વે કરે કેમનું કંઈક કરે એટલે આ આ સરકારની અંદર આપે જો વાયબ્રન્ટના બહુ મોટા મોટા હોર્ડિંગ્સને બીજી બધી બહુ સરસ મજાની એની તૈયારી કરી પણ જ્યારે ખેડૂત માટે જ્યારે તૈયારી કરવાની આવે તો આ તૈયારી કરશે નહીં એટલે આમનું કામ છે પાયાનું કામ નથી એ આપણે સમજવું જોઈએ અને આ વાસ્તવિકતા આખી આખી દુનિયા આખું આખું ભારત દેશ સમજી ગયો છે એની શરૂઆત આગામી ઇલેક્શનોમાં આપણે દેખાશે એટલે આ જે ઉત્તર પ્રદેશમાં મોકલવાની વાત થઈ રહી છે ઉત્તર પ્રદેશમાં એમને હાર દેખાય છે એટલે સ્વાભાવિક રીતે આ આ અહીંયા પણ આ ચાલુ થશે એ આપણે જોઈશું હીરેનભાઈ જે રીતે કહી શકાય કે અહીંયા એ પણ છે કે કાળા બજારી થાય છે અને અટકાવવા માટે સરકાર કયા પગલા ભરશે કે જેથી કરીને ખરેખર જે ખેડૂતોને આ ખાતરની જરૂર છે તેમના સુધી આ ખાતર પહોંચે ને એ પ્રકારની વ્યવસ્થા સુદ્રઢ વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિક્રેતા ખાતરના એ નિયત કરેલા ભાવ કરતા વધારે ભાવ લેતા હોય તો ગુજરાતના ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ જાગૃત બનીને જિલ્લા ખેતીવાડી અધિકારી કે જિલ્લા કલેક્ટરને આપણે એમની જાણ કરીએ પરંતુ મારા ધ્યાન ઉપર છે ત્યાં સુધી આ રાસાયણિક ખાતરો યુરિયા અને ડીએપી એ કોઈ વધારે ભાવ લઈને વેચતું હોય એવું ધ્યાનમાં આવ્યું નથી એમની સામે બીજી વાત આપણે એ પણ કરવા માંગુ છું કે જે રીતે વાત કરી કે જમીન બગડતી જાય છે ઉત્પાદન ઘટતા જાય છે વધારે યુરિયાનો ઉપયોગ કરવો પડે છે આઝાદી પછી અન્નની જે ઘટ હતી એ ઘટની આપૂર્તિ કરવા માટે આ ફર્ટિલાઇઝર નો ઉપયોગ ની વધારે શરૂઆત થઈ આજે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ઝીરો બજેટ ખેતી પ્રાકૃતિક ખેતી એને એના તરફ ફરીથી ખેડૂત વળે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે હું આપને એ પણ જણાવીશ કે આપણા રાજ્યની અંદર બે લાખ કરતા પણ વધારે ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે ઝેર મુક્ત ખેતી કરતા થયા છે એમને ડીએપી કે યુરિયા ફર્ટિલાઇઝરની જરૂરિયાત પડતી નથી એ જીવામૃત હોય કે અન્ય હોય અન્ય પ્રાકૃતિક ઉત્પાદનો છે એમના તરફથી વળીને એ લોકોને સારું અન્ન આપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે આપણે એ પણ વાત કરીશ કે આગામી દસ દિવસની અંદર રાજ્યની સરકારે જ્યાં ખાતરની અછત વર્તાઈ રહી છે યુરિયાની એવા બાર જિલ્લાઓની અંદર રેન્ક મોકલીને એ યુરિયા ખાતરની તંગી જે કહી રહ્યા છે એ નિવારવાનો પ્રયાસ પણ થશે એક રેન્ક ની અંદર ચોવીસો મેટ્રિક ટન થી લઈ અને ત્રણ મેટ્રિક ટન સુધીનો જથ્થો હોય છે ચોવીસો મેટ્રિક ટન આપણે પકડીએ અને બાર જે રેન્ક છે એ ગણીએ તો પણ આડત્રીસ મેટ્રિક ટન ખાતર આગામી દસ દિવસની અંદર રાજ્યના ખેડૂતો માટે એ ઉપલબ્ધ જથ્થો બનવાનો છે રહી વાત યુપીની જે લોકો યુપીને અને ખેડૂતોને ખેડૂતોના પ્રશ્નને રાજકીય રંગ આપવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે જે લોકો વાત કરી રહ્યા છે કે આ રાજ્યમાંથી યુપી ની અંદર વધારે ખાતર આપવામાં આવી રહ્યું છે એમણે આકરા જાહેર કરવા જોઈએ ભારત સરકારના ફર્ટિલાઇઝર જે બુલેટિન છે એ પણ જોવા જોઈએ ગમે કોઈ પણ સરકાર ને કોઈ પણ સ્ટેટ ને સરકાર એ ફર્ટિલાઇઝર ની ફળવણી કરતી હોય છે હિરેનભાઈ આપ ત્રણેય મહેમાનો મારી સાથે જોડાયા ચર્ચામાં સહભાગી થયા તે બદલ આભાર તો જે રીતે ખેડૂતોની વ્યથા છે કે ખાતરના ભાવ તો વધી રહ્યા છે પરંતુ હવે ખાતરની અછત પણ સર્જાઈ રહી છે હવે એમને કરવું તો કરવું શું બીજી બાજુ રાજ્યના મંત્રીઓ કહી રહ્યા છે કોઈ અછત નથી સંપૂર્ણપણે સ્ટોક છે હવે આમાં સાચું કોણ એ તો પ્રશ્ન થાય છે પરંતુ મંતવ્ય ન્યૂઝ પર આપણે ખેડૂતોના મંતવ્ય જાણ્યા કે તેમનું શું કહેવું છે સરકાર પાસે તેઓની કઈ માંગ છે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન ઇન કરવું ડબલ્યુ 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 ડોટ મંતવ્ય ન્યૂઝ ડોટ કોમ પર નમસ્કાર